ગુજરાત સરકાર દ્વારા ઇમરજન્સી સેવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ શરૂઆત કરી છે ત્યારબાદ એકસો આઠ ની ટીમ દ્વારા અનેક લોકોના જીવ બચાવાયા છે અને ખાસ કરીને અકસ્માતના કિસ્સાઓમાં યમરાજને પણ એકસો આઠ ની ટીમે પાછા છે ત્યારે આવો જ એક કિસ્સો ગત પચીસમી જૂન ના રોજ ભુજ તાલુકાના દહીસરા ગામે બન્યો હતો જ્યાં એકસો આઠ ની ટીમે યમરાજને પણ વળતો કર્યો હતો મિરઝાપર ની એકસો આઠ ને એક કોલ મળ્યો હતો જેમાં પિસ્તાલીસ વર્ષીય રામજીભાઈ મહેશ્વરીનું હૃદય બંધ થઈ ગયું હતું કોલ મળ્યા બાદ તાત્કાલિક એકસો ની ટીમ દહીસરા પહોંચી હતી અને એકસો ની ટીમના ભદ્રેશભાઈ પટોડિયા અને પાયલોટ હિરોન ચિત્રોડિયાએ એકસો આઠ એમ્બ્યુલન્સમાં દર્દીનું પમ્પિંગ કરીને હૃદયને ફરી ધબકતું કર્યું હતું અને ત્યારબાદ જીકે હોસ્પિટલમાં તેમને વધુ સારવાર આપવામાં આવી હતી એકસો ના ઈએમટી અને પાયલોટ દ્વારા કરાયેલી કામગીરી બાદ આ કિસ્સાનો ડિસ્ટ્રિક્ટનો મહત્વનો હિસ્સો ગણીને તેમને એવોર્ડથી નવાજવા માટે પસંદગી કરવામાં આવી છે દર વર્ષે ડિસ્ટ્રિક્ટ લેવલે તેમજ સ્ટેટ લેવલે એકસો આઠ ની ટીમ દ્વારા કરાયેલી મહત્વની કામગીરીના સંદર્ભમાં તેમને એવોર્ડ એનાયત કરવામાં આવતા હોય છે ત્યારે દહીસારાના રામજીભાઈ મહેશ્વરીને એકસો આઠ ની ટીમ દ્વારા નવું જીવનદાન મળ્યું છે હા ઈ પેશન્ટ દહીસરાનો હતો બરોબર અને જેનું હૃદય બંધ થઈ ગયું હતું તો અમને કોલ ઉપરથી અમદાવાદથી આવેલો કે ભાઈ કાર્ડિયકરસ નો પેશન્ટ છે તો તમે તાત્કાલિક નીકળો અમે ત્યાં પહોંચીને જોયું તો હકીકતમાં હૃદય બંધ હતું પણ અમારે જે ટેકનિક શીખવાડવામાં આવી છે જેને અમે અમારી ભાષામાં સીપીઆર કહીએ છીએ બરાબર તો જે સીપીઆર આપ્યા બાદ અમારી ઇઆરસીપીની એડવાઇસ પ્રમાણે અમે એ લોકોને મેડિસિન આપી અને એમનો જીવ બચાવેલ છે હવે અમે જે આ કેસ મળેલો અગિયાર વાગ્યાની આસપાસથી અમે સીન ઉપર પહોંચ્યા તો એનું હૃદય બંધ થઈ ગયું હતું જે હૃદય અમે પમ્પિંગ દ્વારા સીપીઆર આપી અને હાર્ટ ચાલુ કર્યું એનો હૃદય ચાલુ કરી દીધું અને ત્યાર પછી અમે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી અને કૃત્રિમ શ્વાસોશ્વાસની દ્વારા એને હોસ્પિટલ શિફ્ટ કર્યું અને અમારા જે ઉપર ફિઝિશિયન હોય એની સલાહ અનુસાર અમે એની ટ્રીટમેન્ટ પૂરી કરી અને જીકે જનરલ હોસ્પિટલની અંદર શિફ્ટ કર્યું ત્યાર પછી એને અમે ફોલોઅપ લીધું તો એને જાણવા મળ્યું કે એની તબિયત એકદમ બરાબર છે અને એના બેબીના કંઈક પાંચેક દિવસ પછી મેરેજ હતા તો એ મેરેજ પણ એને સરળતાપૂર્વક જોઈ શક્યા અને અત્યારે તેની સર્વલિંગ હોસ્પિટલની અંદર દવા ચાલુ છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે એની